Namaskar. અમે શ્રી રાંબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર માં એસવાઈ માં અભ્યાસ કરીએ છીએ મારું નામ પુરોહિત કૃષ્ણા છે અને મારું નામ રાતળિયા દિશા છે આજે આપણે ગણિત માં આવતી ટર્ન ટર્ન નામની જે રમત છે તેનો અભ્યાસ કરીશું તેના ઉપરથી આપણે એ અભ્યાસ કરીશું કે જ્યારે પણ આપણે બે એકી સંખ્યાઓનો સરવાળો કરશું ત્યારે જવાબ રૂપે જે સંખ્યા મળશે તે હંમેશા બેકી હોય છે અને જ્યારે બે બેકી સંખ્યાઓનો સરવાળો કરશું ત્યારે પરિણામ રૂપ જે સંખ્યા મળશે તે પણ હંમેશા બેકી હોય છે પરંતુ જ્યારે આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાનો સરવાળો કરીએ છે અહીંયા દેખાય મુજબ એક ટ્રે છે 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 અને એમાં કુલ સાત દેખાય એ બે કલરની એક બાજુ ગુલાબી કલર છે તો બીજી બાજુ સફેદ કલર છે હવે આપણે આ સાત કુકરીઓને ગોઠવીશું આપણે જે મુજબ ગોઠવી હોય એ મુજબ ગોઠવી શકીએ હવે જુઓ ટ્રેમાં છે આપણે કુલ સાત કુકરીઓ છે જેમાં ચાર રંગની કુકરીઓ છે એ ગુલાબી રંગની છે અને ત્રણ કુકરીઓ છે તે સફેદ રંગની છે એટલે કે સૌથી ઓછી સંખ્યામાં છે સફેદ અને એની સંખ્યા છે છે તો હવે એ આ સફેદ રંગની જે સૌથી ઓછી છે તેની સંખ્યા યાદ રાખીને જશે તો હવે આપણે દિશાબેન ગયા ત્યારબાદ આપણે કુકરીઓને ટર્ન આપશું આપણે જે કુકરીને જેટલી વખત ટન આપો એટલી વખત આપી શકીએ તો આપણે ટર્ન આપવાનું શરૂ કરીએ એક બે તન ચાર પાંચ છ અને સાત આપણે કુકરીઓને કુલ સાત વખત ટન આપ્યો છે હવે દિશાબેનને આપણે બોલાવશું કે તે અહીંયા સાત વખત કુકરીઓને ટન આપ્યા બાદ આપણે એક કુકરીને લઈ અને આપણી હાથ નીચે દબાવી દેસું ત્યારબાદ દિશાબેનને આપણે આવીને પૂછશું કે કયા કલરની કુકરી છે તો દિશાબેન આવો તો દિશાબેન હવે કયો જોઈ મારા હાથ નીચે કયા કલરની કૂકરી હશે તો એના માટે આપણે પૂછવું પડે પહેલાં કે કેટલી વખત ટર્ન આપ્યો તો હવે આપણે કૃષ્ણબેનને પૂછ્યું કે તેને કૂકરીને કેટલી વખત ટર્ન આપી તો અમે કૂકરીને કુલ 7 વખત ટર્ન આપેલો છે હા તો તે ગુલાબી રંગની કૂકરી તમારા હાથ નીચે છે જો ગુલાબી રંગની કૂકરી છે તો આપણે ખબર આપણે એમ સવાલ છે કે દિશાબેનને કેમ ખબર પડી ગઈ કે ગુલાબી રંગની કૂકરી છે દિશાબેન તો દેખાતું હતું ને તો જો ઈ

દસ એટલે કે બેકી સંખ્યા જવાબ મળ્યો એનો મતલબ કે સફેદ કુકરી છે એ આપણી ટ્રેમાં બેકી સંખ્યામાં રહેલી હોવી જોઈએ તો જો દેખાય છે એ મુજબ ટ્રેમાં સફેદ રંગની કુકરીઓ કુલ ચાર છે એનો મતલબ સફેદ રંગની કુકરીઓ કુલ ચાર છે એનો મતલબ કે

હોય તો આપણે ગુલાબી રંગની કુકરીઓની સંખ્યા છેલ્લે પૂછવાની છે તો આ મુજબ આ નિયમ તરવાશે આ વિડીયો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ